बेटा। हाँ बा बोलो ने, कई काम हतु? वो बेटा एक बात कहवा आवी छु, तमारा लग्न थया परणीने आव्याने मान हजु एक महीनो थयो छे, अने तमने तो खबर ज छे के जतिनो पगार ओछो छे એટલે બહુ રૂપિયા ઘરમાં બચતા જ નથી। હા બા એ મને સારી રીતે ખબર છે। બેટા હું શિક્ષક હતી, હું પેન્શન ઉપર છું એટલે અત્યારે મારું પેન્શન આવે છે। લે આ 5000 રૂપિયા તું રાખ। પણ બા મારે તે રૂપિયાની કાંઈ જરૂર નથી, મારે નથી જોતા। બેટા ભવિષ્યમાં જરૂર પડશે એટલે તું રાખી લે અને આ રૂપિયા વાપરતી નહીં, ભેગા કરજે। પણ બા તમે કહ્યું ને કે ભવિષ્યમાં જરૂર પડશે, હું કંઈ સમજી નહીં। બેટા આ જીવન ઘટનાઓથી ભરેલું છે અને જીવનમાં કંઈક ને કંઈક તકલીફ તો આવતી જ હોય છે, અને ત્યારે રૂપિયાની જરૂર પડતી હોય છે, એવા સમયે રૂપિયા કામ આવશે, સાચવીને મૂકી દે। સારું બા, હું આ ઘરમાં પરણીને આવીને એને 10 વર્ષ થયા, પણ આજ સુધી બાએ મને એક રૂપિયો નથી આપ્યો, અને આ કામિની પરણીને આવીને એને 5000 રૂપિયા આપી દીધા। શું કરે છે મોબાઈલમાં ટાઈમ પાસ? હા ભાભી જો ને કંઈ કામ નથી તો કંટાળો આવતો હતો એટલે પછી મોબાઈલમાં ટાઈમ પાસ કરતી હતી। કામિની તને બાએ 5000 રૂપિયા શેના માટે આપ્યા? એટલે ભાભી તમને ખબર છે કે બાએ મને 5000 રૂપિયા આપ્યા છે? હા કામિની, જ્યારે બા તને પૈસા આપતા હતા ને ત્યારે હું તારા ઊંઘથી બહાર નીકળતી હતી અને મેં જોયું કે બા તને પૈસા આપતા હતા। ભાભી મેં બાને નહોતું કહ્યું કે મને રૂપિયા આપે, બાએ સામેથી મને રૂપિયા આપ્યા છે। હા પણ શું કામ આપ્યા? અરે એવું તો તે શું જાદુ કર્યું છે બા ઉપર કે તું પરણીને આવીને હજી એક મહિનો નથી થયો અને તને વાપરવા માટે 5000 રૂપિયા આપી દીધા? તમે આમ આડોળું ના બોલો ભાભી, મેં કોઈ જાદુ નથી કર્યું એમના પર। હવે એ તો મને શું ખબર કે એમને મારા પર શું હરખ ઉભરાણો કે મને રૂપિયા આપી દીધા? હું આ ઘરમાં પરણીને આવીને 10 વર્ષ થયા, અરે મને તો ક્યારેય 1 રૂપિયો નથી આપ્યો એમને। તો એમાં હું શું કરું? તમે આ સવાલ બાને જઈને પૂછો ને। બાને હું આ સવાલ ચોક્કસ કરીશ કે એ બંને વહુ વચ્ચે આટલો બધો ભેદભાવ શાના માટે રાખે છે, નાની વહુ સારી લાગે છે અને હું નથી ગમતી એમને। ભાભી તમારે જે કહેવું હોય ને એ બાને જઈને કહેજો, મારી જોડે આવી ખોટી લપ ના કરો। જતિન એક વાત કહું તમને? બોલ ને શું વાત છે? જતિન બાએ મને 2 દિવસ પહેલાં 5000 રૂપિયા આપ્યા અને કહ્યું કે આ સાચવીને મૂકી દો, ભવિષ્યમાં કામ લાગશે। બાએ તને પૈસા આપ્યા? શું વાત કરે છે? પણ આ વાતથી હિરલભાભી નારાજ છે, એને એમ થાય છે કે આજ સુધી બાએ મને કોઈ દિવસ 1 રૂપિયો નથી આપ્યો અને તને તો લગ્ન થયા હજુ 1 મહિનો પણ નથી થયો કે 5000 રૂપિયા આપી દીધા? તો એમાં હિરલ ભાભીને ખોટું ના લગાડવું જોઈએ, બાને ઈચ્છા થઈ તને પૈસા આપવાની તો આપ્યા, એમાં શું થઈ ગયું? પણ હિરલ ભાભીને બહુ ખોટું લાગી ગયું છે અને એ તો બાને પૂછવાના પણ છે। બૈરાઓનું બહુ મોટું આજ દુઃખ છે કે એમનાથી કંઈ જોવાતું નથી। પણ કામિની મને એ નથી સમજાતું કે બાએ તને પૈસા આપ્યા શા માટે? બાના પેન્શનમાંથી મને યાદ છે ત્યાં સુધી મને એકવાર પણ 1 રૂપિયો નથી આપ્યો। એ તો હવે મને પણ નથી ખબર
પણ બા એમ કહેતા હતા કે આમાંથી એક પણ રૂપિયો વાપરતા નહીં, સાચવીને મૂકી દેજો, એટલે ભવિષ્યમાં કામ લાગશે. મને લાગે છે કે બા તારી ડિલિવરીની તૈયારી કરતા હશે, એને જલ્દી દાદી બનવું હશે. શું તમે પણ કઈ પણ બોલ્યા કરો છો? છાનામાના બેસો હવે. ઓકે ઓકે, તને નહીં ગમે તો નહીં બોલું બસ. પણ કામિની, બાની વાત વ્યર્થ ના હોય. એણે તને 5,000 રૂપિયા આપ્યા અને કહ્યું કે ભવિષ્યમાં કામ લાગશે, એટલે એની પાછળ કંઈક કારણ તો હશે જ. એ તો હવે તમે એમને મળીને જ પૂછી લેજો. હા, બાને પૂછવું તો પડશે જ. વો બેટા, લો આ 5,000 રૂપિયા, આ સાચવીને તિજોરીમાં મૂકી દેજો. પણ બા, આજકાલ કરતા કરતા તો 6 મહિના થઈ ગયા, તમે મને હર મંથલી કેમ પૈસા આપો છો? બેટા, હું જે કરતી હોય ને એ સમજી વિચારીને જ કરતી હોઈશ. શું તું વધુ કંઈ પૂછ ના, અને આ રૂપિયા સાચવીને મૂકી દે અને વાપરતી નહીં. સારું બા. બા, મારે પણ તમને એક સવાલ પૂછવું છે કે આજ દિન સુધી 100ની નોટિસ તમે મને નથી આપી, અને આ તમારી લાડકી વહુને તમે દર મહિને 5,000 રૂપિયા આપો છો. આ બંને વહુમાં આટલો ભેદભાવ શા માટે કરો છો બા? શું કારણ છે? વહુ બેટા, મારે તમારા બે વચ્ચે કોઈ ભેદભાવ નથી, મારા માટે તો તમે બંને સરખા છો. બા, ભેદભાવ છે હં, અને તમને દેખાય જ છે. તમે તમારી નાની વહુને લાડ કરો છો ને રૂપિયા પણ આપો છો, અને મારો તો તમે ભાવે નથી પૂછતા. બેટા, તું ખોટું ના લગાડીશ, મારા મનમાં એવું કાંઈ નથી, મારા મન તો તમે બેઉ સરખી જ છો. બા, આ વખતે તમે 5,000 રૂપિયા ભાભીને આપી દો. નહીં બેટા, આ રૂપિયા તું જ રાખ, તારે એની જરૂર પડશે. પણ મારે આ રૂપિયાની શું જરૂર પડશે? અને તમે આ શું વાત કરો છો ને, મને તો એ જ નથી સમજાતું. એવું અત્યારે તને નહીં કહી શકું, પણ આ રૂપિયા તું સાચવીને મૂકી દે, હું સમય આવે ને ત્યારે બધું કહીશ. હા હા, મૂકી દે રૂપિયા તારી તિજોરીમાં અને કરો ભેગા. પણ શું થયું છે એને? મારી બેન કામિની એક કિડની ફેલ થઈ ગઈ છે. કિડની પર અસર થઈ ગઈ, જોકે ત્યારે ટ્રીટમેન્ટ કરાવતી વખતે એને સારું તો થઈ ગયું હતું, પણ પછી ડોક્ટરે કહ્યું હતું કે કામિની 22 થી 23 વર્ષની થશે ને
પછી એની કિડની ડેમેજ થઈ જશે. લગ્ન પહેલા હર્ષાબેને મને બધી વાત કરી હતી, પણ મેં ઘરમાં કોઈને કહ્યું નહોતું. એટલે જ હું દર મહિને કામિની વહુને 5,000 રૂપિયા આપતી હતી. તે કહેતી હતી કે સાચવીને રાખજો, ભવિષ્યમાં કામ લાગશે. બા, મને માફ કરજો, મને આ બધી વાતની કોઈ ખબર જ નહીં હતી. કાંઈ વાંધો નહીં બેટા, એ બધું જવા દો અત્યારે. હર્ષાબેન, કામિનીની તબિયત કેમ છે અત્યારે? હવે ચિંતા કરવા જેવું નથી બા, કામિનીની તબિયત સારી છે અને એને કિડની પણ મળી ગઈ છે. આજ સાંજેનું ઓપરેશન પણ થઈ જશે. હે મારા વાલા, સૌ સારા વાના કરજે. કામિની, મને માફ કરી દે, મને ખબર નહીં હતી કે તને આટલી બધી તકલીફ છે. ભાભી, મને પણ ક્યાં ખબર હતી કે મને આવી તકલીફ છે. અને બાએ મને રૂપિયા આપ્યા, શું કામ આપ્યા પણ મને નહોતી ખબર. બા, હું પણ તમારી ઉપર એકવાર ગુસ્સે થઈ ગઈ હતી. પ્લીઝ, એ બધું મન પર નહીં લેતા. બેટા, અજાણતા થયેલી ભૂલ એ ભૂલ ના કહેવાય, એટલે એવી વાત તારે મન પર ના લાવવાની. સારું બા, તમે બધા બેસો, હું ચા બનાવી લઉં. બા, રાધે રાધે. રાધે રાધે બેટા. આજે બહુ જલ્દી તૈયાર થઈ ગયા બેટા, ચા નાસ્તો કરજો. હા બા, ચા નાસ્તો કરીને એકદમ રેડી છું. રાધે રાધે બા. રાધે રાધે બેટા. અરે, મારા રામલખનની જોડી બહુ વહેલી વહેલી તૈયાર થઈ ગઈ ને. હે, રોજ આવી રીતે જો રેડી થઈ જતા હોય તો થોડી વાર મારી સાથે વાત કરવાનો પણ તમને ટાઈમ મળે કે નહીં? હા બા, અમે બંને ભાઈએ નક્કી કર્યું છે કે રોજ વહેલા તૈયાર થઈને 1/2 કલાક તમારી સાથે બેસવાનું અને પછી જ ઓફિસ જવાનું. કેમ જાય, બરાબર ને? હા મોટા ભાઈ. અને જોજો મોટા ભાઈ, હું તો વહેલો તૈયાર થઈ જાય, પણ તમે આપણા નવા નિયમ તોડતા નહીં હો. સારું સારું, ચલો આપણે બધા નાસ્તો કરી લઈએ, પછી બંને ભાઈઓ ઓફિસે જાય અને બા આપણે બંને મંદિરે જઈએ. હા, તમે લોકો નાસ્તો કરી લ્યો, મેં તો નાસ્તો કરી લીધો છે. પાયલ, તારી જેઠાણી હજુ ઉઠી નથી, રૂમમાં જ છે કે શું? કેમ બધા મારી સામે આવી રીતે જુઓ છો? મને ક્યારે પહેલા જોઈ નથી કે શું? સિયા, આ દિવાળીના દિવસો છે અને અત્યારે તું આટલી મોડી ઉઠે 10 વાગે, એ થોડું ચાલે? અને આજે લાભ પાંચમ છે, તારે ઓમ ને જય સાથે ઓફિસે મુહૂર્તમાં જવાનું છે અને તું આટલી બધી મોડી ઉઠી? મમ્મી, ઓફિસે મુહૂર્ત એમને કરવાનું હોય તો મારે શું કામ છે? અને મેં તમને ગઈકાલે જ કીધું હતું કે મારાથી વહેલું નથી ઉઠાતું, તો તમે એક ને એક વાત કરી મારી સવાર નહીં બગાડો. સિયા, બોલવામાં જરા ભાન રાખ. તું કોની સામે બોલે છે તેનું તને ભાન છે? મનમાં આવે તે બોલી જાય છે તે. મોટા ભાભી,
તમે ફટાફટ તૈયાર થઈ જાઓ, તૈયાર થઈ અને મોટા ભાઈને જઈની જોડે ઓફિસે જઈને મુહૂર્ત સાચવી લો, અને એમ પણ એક વાગ્યા સુધી તો બધા મુહૂર્ત સારા જ છે, તમે આવશો ને ત્યાં સુધીમાં હું અને મમ્મી બંને મંદિરે જતા આવીએ. પાયલ, તારે મને શીખવવાની કોઈ જરૂર નથી, અને એમ પણ મને તૈયાર થતાં 2 કલાક થાય છે, તારા જેમ ફટાફટ તૈયાર થતાં મને નથી આવડતું. અને તું છે ને એક કામ કર, આ બંને ભાઈઓ સાથે ઓફિસ જઈને તું જ મુહૂર્ત સાચવી લે, અને એમ પણ તું સાસુમાની લાડકી બહુ જો છે, પછી મારી શી જરૂર છે. મોટી વહુ છે એ તો તને ખબર છે ને, આ દિવાળીના દિવસમાં તો કોઈ વિચાર કરીને બોલ, તું આ ઘરની મોટી વહુ છે એ તો તને ખબર છે ને. મમ્મી, હું તો ખાલી કહેવાની જ મોટી વહુ છું, બાકી મોટી વહુ તો સાચી તમારી આ પાયલ છે. અને હા, મારી અમથી આ ઘરમાં કે કોઈને કદર જ છે, બસ આખો દિવસ પાયલના જ ગુણગાન ગાતા હો છો બધા. સી ખબર આની તમારા બધા પર શું જાદુ કરી નાખ્યું છે કે તમને બધાને બસ પાયલ જ દેખાતી હોય છે. મોટા ભાભી, તમે આ ઘરના મોટા વહુ છો અને તમે મોટા વહુ જ રહેશો. બીજી રહી વાત જાદુ કરવાની, એ તો સારા સંસ્કારથી જ આપણે બધાને વશ કરી શકીએ છીએ. અને જો તમારે જેમ કડવા વળી બોલીએ ને તો પોતાનો ધણી પણ પોતાનો ના થાય, એમાં આપણા સગા તો ક્યાં કામમાં આવવાનું. વાહ પાયલ, કેવું પડે હો, શબ્દોની રમત રમતો તો તને બહુ સારી રીતના આવડે છે, અને આ જ રમત રમી રમીને તે બધાને વશમાં કરી લીધા છે. પણ એટલું યાદ રાખજે, તારી આ રમત મારી સામે રમવાનું રહેવા દેજે, મારી સામે તું ક્યારેય નહીં જીતી શકે. યા બસ કર હવે, એક તો તારે ઘરમાં મન ભાવે એમ વર્તન કરવું છે, અને ઘરમાં તારે પાયલનો કોઈ સાથ આપવો નથી, એ બિચારી કંઈ બોલતી નથી, એટલે શું તારે એના માટે છાના આપવાના. હજુ હું બેઠી છું, એટલું તું યાદ રાખજે. વાહ સાસુમાં, હજી ચડાવો એના માથે, મારે શું. અને હા, એટલું યાદ રાખજો, હજી પાયલને આ ઘરમાં 1 વર્ષ જ થયું છે, છેલ્લા 3 વર્ષથી હું જ છું આ ઘરમાં. અને હા, ત્યારે આ ઘરમાં કામ કરવા કોણ આવ્યું હતું, પાયલ આવી હતી કે એની માં આવી હતી. ભાભી, આપણા લોકોની વાતમાં મારી માને વચ્ચે લાવવાનું રહેવા દો, અને મારી મા અહીંયા શું કામ કામ કરવા આવે. તમારાથી કામ ના થાય ને તો રહેવા દેજો, પણ બોલતા પહેલાં વિચાર કરજો, મારી માને હવે વચ્ચે ના લાવતા. યા, કાલ સવાર ઉઠીને તારા મા બાપનું કોઈ નામ લેશે તો તને કેવું લાગે. પણ જવા દે, તને કંઈ સમજવું જ નથી તો તને કંઈ કહેવાનો મતલબ જ નથી. મને આવા સારા દિવસોમાં ઘરમાં કકલાત નથી જોઈતો. જા, તું તારા રૂમમાં જઈને આરામ કર, આ જમવાનું તૈયાર થાય ને એટલે જમી લેજે. ભાભીએ તારી મમ્મી વિશે શું કહ્યું, તું કે એટલે અત્યારે જ હું મોટા ભાઈને કહું અને એનો વારો કઢાવી નાખું. ના જઈ, આપણે એવું કંઈ નથી કરવું. મારે ઘરમાં કંકાસ થાય ને એવું કોઈ પગલું નથી ભરવું. આ તો તમે મને પૂછ્યું એટલે મેં જવાબ આપ્યો, બાકી હું કાંઈ ના કહું. સારું ચાલ,
અત્યારે એ બધી વાત જવા દે, પણ આપણે મોટા ભાભીને સારી રીતે સમજાવવો પડશે, નહીતર આપણું આ મંદિર જેવું ઘર ભાંગતા વાર નહીં લાગે. અને સાચું કહું તો મોટા ભાઈ પણ ભાભીના ત્રાસથી સાવ કંટાળી ગયા છે, પણ એનો સ્વભાવ જ એવો છે ને કે કોઈને કંઈ કહી નથી શકતા. હાજી, હું પણ જાણું છું કે મોટા ભાઈ તો કેટલા સારા સ્વભાવના છે, બધાને બહુ સારી રીતે રાખે છે, અને મને તો એમની સગી નાની બહેનની જેમ સમજે છે. ખબર નહીં પડતી કે આવા સંત જેવા માણસને આવી બાઈ કેમ ભેટી ગઈ. મને તો મોટા ભાઈ ઉપર દયા આવે છે કે સિયા ભાભી જોડે આખી જિંદગી કેવી રીતે કાઢશે. સારું ચાલ, હવે તું એ બધી વાત મૂક અને કંઈક બીજી વાત કર. ચાલ, આપણે ક્યાં ફરવા જવું છે? કે આજે જ મને મોટા ભાઈ ઓફિસમાંથી કીધું, 8-10 દિવસનો ટાઈમ છે તો કે તું અને પાયલ ફરી આવો, પછી કામ ચાલુ થશે ને તો ટાઈમ નહીં મળે. ના જઈ, આપણે ક્યાંય ફરવા નથી જવું. આપણે બાને જાત્રાએ મોકલે, અને એમ પણ આજે મંદિરે ગયેલી ને ત્યારે જ વાત થતી હતી કે ત્યાંથી જાત્રા માટે બસ ઉપડવાની છે, અને બાની પણ ઈચ્છા છે જાત્રાએ જવાની, તો આપણે બાને જાત્રાએ મોકલી દઈએ. આપણે આવતા વર્ષે ફરી આવશું. આ વાત કાલે સવારે મોટા ભાઈને કરી દઈશું. ખરેખર તારા જેવી જીવનસાથી હોય ને તો આખો ભાવ સુધરી જાય. તારામાં આટલી બધી સમજણ આવે છે ક્યાંથી? એ તો કે મને દિવાળી પતી ગઈ છે ને તો અન્નકૂટ ના પ્રસાદ ના પડીકા વાળવાના હતા, એટલા માટે વહેલા ગયા છે. મોટા ભાઈ, મેં કાલે જઈને વાત કરી. હું ને બા ગઈકાલે મંદિરે ગયા હતા ને ત્યારે ત્યાંથી વાત સાંભળવા મળી કે મંદિરેથી 2 જાત્રાએ બસ જવાની છે, અને બાની પણ જાત્રાએ જવાની ઈચ્છા છે, તો તમે કહો તો આપણે બાને જાત્રાએ મોકલી આપીએ, પછી તમે જેમ કહો એમ. હા, એમાં મને પૂછવાની શું જરૂર છે? બાની ઈચ્છા હોય તો જઈ આવવાનું, એમાં આપણી હા કે નાનો સવાલ જ ક્યાં આવે? પાયલ, તે અને મમ્મીએ નક્કી જ કરી લીધું હોય તો પછી તારા જેઠને પૂછવાનું નાટક શું માટે કરે છે? અને આમ પણ આ ઘરમાં તો તારી જ બોલવાલા છે, તું બોલે એટલે ભગવાન બોલ્યા. અને હા, એમ પણ ભગવાનનું બોલેલું ક્યાં કોઈ ફેરવે છે? ભાભી, આમાં પાયલે શું ખોટું કર્યું એ તો કહો. એમને ખાલી મોટા ભાઈને વાત કરી, અને એને વાતની ખબર હોય તો એ કરે જ ને. તમે ક્યાં ક્યારેય બા સાથે મંદિરે જાઓ છો? પછી તમને ક્યાંથી ખબર હોય? જય ભાઈ, હું મંદિરે જાઉં કે ન જાઉં એ મારો સવાલ છે, અને આમાં તમારે મને સંભળાવવાની કોઈ જરૂર નથી. અને સાચું કહું ને તો અત્યારે બધા મંદિરે ભગવાનના દર્શન કરવા નહીં પણ આખા ગામની પંચાયત કરવા જાય છે, અને મને એ બધા નાટક કરવાના જરાય નથી ગમતા. સિયા, તને બધી વાત ઊંધી જ લાગે છે. ભાઈએ ક્યાં કંઈ ખોટું કીધું છે, સાચું જ કહે છે. અને સાંભળી લે, મમ્મી છે ને ત્યાં ભગવાનની પૂજા કરવા માટે જાય છે, ગામની પંચાયત કરવા નથી જતા. મોટા ભાભી, તમારી સાથે વાત કરવાનો કોઈ મતલબ જ નથી, કારણ કે તમે કોઈ વાત સીધી લેવાના જ નથી. બરાબર, તમારે જે સમજવું એ સમજો. જય, નકામી વાત છોડ ને, ભેંસ આગળ ભાગવત કરીને કઈ ફાયદો નથી. ચાલ, આપણે ઓફિસે જઈએ, આપણો દિવસ ખરાબ થશે. ચાલ. બા, મંદિરથી આ જાત્રાની બસ ક્યારે ઉપડવાની છે, અને કેટલા દિવસનો પ્રોગ્રામ છે, જરા મને કહેશો? હા બેટા, આ મહિનાની 30 તારીખે બસ ઉપડવાની છે, અને 15 દિવસનો પ્રોગ્રામ છે. 16મે દિવસે તો હું સુરત પાછી આવી જઈશ. અરે વાહ, સરસ. તમે શાંતિથી જાત્રા કરી આવો,
આવા દિવસો વારંવાર નથી આવતા. અને હા, તમારે જે પૈસાની જરૂર હોય ને એ મને કહેજો, એટલે હું તમને આપી દઈશ. ઓમ, હું શું કહું છું તમને, આપણે પણ 15 દિવસ માટે બહાર ફરી આવીએ તો, એમ પણ છેલ્લા 1 વર્ષથી આપણે ક્યાંય ગયા જ નથી, એટલે હવે મને પણ મન થાય છે, ચાલો ને ક્યાંય ફરવા જઈએ. સિયા, આપણે 3 મહિના પહેલાં તો બહાર ગામ ગયા હતા, હવે પાછું વળી તારે ક્યાં જવું છે? અને સાંભળ, આ વખતે બાને જાત્રાએ અને જય અને પાયલને બહાર ફરવા માટે મોકલવાના છે, એટલે સાંભળી લે, આપણે કંઈ જવાનું નથી. ઓમ બેટા, મારું જાત્રાએ જવાનો માંડી વાળો, અને તું અને સિયા ફરી આવો. આ જાત્રાની તુર તો 6 મહિના પછી પાછી આવવાની જ છે, ત્યારે હું જઈશ. ઓહો સાસુમા, તમારે મારા માટે આટલું મોટું બલિદાન આપવાની કોઈ જરૂર નથી, પણ આ વખતે જય અને પાયલ ક્યાંય નહીં જાય. જય ભાઈ, તમને અને પાયલને કોઈ વાંધો તો નથી ને? ના ભાભી, અમને શું વાંધો હોય, આમ પણ તમે એકવાર નક્કી કરો પછી અમારે હા કે ના પાડવાનું, કોઈ ફાયદો તો છે નહીં. ના ભાભી, અમને કોઈ વાંધો નથી, અમે પછી ક્યારેક જઈ આવશું, અત્યારે તમે ને મોટાભાઈ જઈ આવો. સિયા, સિયા બસ બહુ થઈ ગયું હવે તારું, તારી આ હોશિયારી અને નફટાઈ તારી પાસે રાખ. અને હા, મારી એક વાત કાન ખોલીને સાંભળી લે, તારે બહાર તો જવાનું જ છે પણ મારી સાથે નહીં, તારે તારા પિયર ભેગું થઈ જવાનું છે. હવે મારી સહન શક્તિનો અંત આવી ગયો છે. ઓમ બેટા, તું આ શું બોલે છે? વહુને આમ કે પિયર મોકલી દેવાતી હશે? બા, માફ કરજો, હવે હું આ સિયાથી કંટાળી ગયો છું, અને આપણે છેલ્લા 4 વર્ષથી એને સહન કરતા આવ્યા છીએ, પણ હવે નહીં. મેં એને સુધરવા માટે કેટલા મોકા આપ્યા પણ એ નહીં, એ તો સુધરશે જ નહીં. અને હવે જો હું એની સાથે રહીશ ને તો મારી જિંદગીના 10 વર્ષ ઓછા થઈ જશે. નહીં, હું વગર મોતે મરવા નથી માગતો. ઓમ, હું જાણું છું કે મારો સ્વભાવ ખૂબ જ ખરાબ છે અને મારા આ સ્વભાવના કારણે મેં તમને બધાને દુઃખી કર્યા છે, અને મને મારી જિંદગીમાં સુધરવાનો એક મોકો આપો પ્લીઝ. ઓમ બેટા, સિયાને એની એક ભૂલ સુધારવાનો એક મોકો આપ બેટા. એની આંખમાં એને પસ્તાવાના સાચા આંસુ દેખાય છે. હવે જે થયું એ બધું ભૂલી જા ને તારી જિંદગીની નવી શરૂઆત કર દીકરા. ગમે તે ભાઈ, આપણા ઘરની લક્ષ્મી કહેવાય બેટા, અને લક્ષ્મીને આવી રીતે તરછોડાય નહીં. ભલે બા, હું તમારા શબ્દો વિરુદ્ધ ક્યારેય ગયો નથી અને જઈશ પણ નહીં. સિયા, હું તને છેલ્લી તક આપું છું, તારે શું કરવું શું ના કરવું એ તારા હાથમાં છે. તમને મને વિશ્વાસ નથી આવતો ને તો જોજો, આજે મારી સાથે કઈ દુર્ઘટના બનશે જ. એ તો ભાભી, આપણે જેવું વિચારીએ ને એવું જ આપણી સાથે થાય. તમે બંને આમાં ન માનતા હોય ને તો કઈ વાંધો નહીં, પણ હા, હવે પછી હું બહાર જતી હોય ને ત્યારે મારી સામે પ્લીઝ સફેદ વસ્તુ નહીં લાવતા. ઓકે, આ ભાભી તો એટલા બધા વહેમિલા છે ને કે વાત જ ના પૂછો. છો, ભાભીના મગજમાંથી આ વહેમ જાય એમ નથી, એટલે એ જ્યારે પણ બહાર જતા હોય ત્યારે ત્યાં સુધી તારે તેની સામે સફેદ વસ્તુ નહીં લાવવાની.
ક્યાં જવું છે ફરવા વખતે? ફરવા જવાનું છે? કોને કીધું? તમે તો કીધેલું. શું વાત કરે છે? ભૂલમાં બોલાઈ ગયું હશે. મારી વાત તારે સિરિયસ નહીં લેવાની. હા બસ તમે આવી જ ભૂલો કરો. પહેલા ફરવા જવાનું કહી દે ને પછી ના પાડી દે. હા હા જઈશું બસ. ક્યાં ફરવા? ક્યાં પણ. તું મને કઈ કહેતી ને ફલાણા ઢેકણે ત્યાં. જો મેં કીધેલું ને તો સારું ચલો હવે કેદારનાથ જવાનું તો મહાબલેશ્વર જવાનું. બોલી ને તું જ નક્કી કર લે ક્યાં જવું છે. મને તો કેદારનાથ જ જવું છે. હા જશું પણ પછી. અરે ભાભી આ શું થયું? બધું તારા પાપે થયું છે. મેં સવારે તમને બંનેને કીધું હતું કે આજે મારી સાથે કંઈ અમંગળ થશે અને જો એક બાઈક પણ મારી જોડે અથડાવે ને હું પડી ગઈ ને મને વાગ્યું. ભાભી આ તો કાગને બેસવું ને ડાળને ભાંગવું. તમે સવારે સફેદ દૂધ જોયું અને બાઈક વાળો ભટકારીને જતો રહ્યો. ભાભી એવી તો આપણા ઘરમાં કેટલી બધી સફેદ વસ્તુઓ છે. ખાંડ છે, દૂધ છે, સફેદ ઓછાડ છે, રૂમાલ છે અને તમારો પાટો પણ સફેદ જ છે. તો બોલો શું કરવાનું? સફેદ વસ્તુ નહીં વાપરવાની? હું તને વાપરવાની ના નથી પાડતી. હું તને એમ જ કહું છું કે હું બહાર જતી હોય ને ત્યારે મારી સામે લઈને નહીં આવવાનું. અરે ભાભી આવું કોઈ દિવસ કંઈ ના હોય. આ એક માત્ર તમારો વહેમ છે. સારું ચાલો આ મારો વહેમ છે ને તો કંઈ વાંધો નહીં. તમે મને નહીં માનો ને તો ચાલશે. હું તો માનું છું. સારું ચલો બસ હવે તમારી સામે ક્યારેય સફેદ વસ્તુ લઈને નહીં આવું. તમારી સાથે લવ કરવી જ બેકાર છે. કોઈને કંઈ સમજાવવા જેવું નથી. મને તો એ નથી સમજાતું કે ભાભી આટલા એજ્યુકેટેડ છે, ટીચર છે, છતાં પણ આવા વહેમમાં માને છે. શું કરું આમનું એ જ ખબર નહીં પડતી. જો તારે ખોટી લપ નહીં કરવાની એમની સાથે. સાચવી લેવાનું તારે એ જ્યારે પણ બહાર જાય ને ત્યારે. અરે હિરલ કાકી સિયા કે બહાર જાય છે? હા એ નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જાય છે એટલે એને દહીં ખવડાવીને સુકન કરાવું છું. ચાલો તો મોટી બેન હવે હું નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે હિરલ કાકી તમે સિયાબેને દહીં અને ખાંડ ખવડાવીને ઇન્ટરવ્યુ આપવા જતા હતા તો તમે સુકનનું કામ કર્યું અને મારા ઘરમાં તો આમથી સાવ ઉલટું જ છે. મારા જેઠાણી રાધાબેન સફેદ વસ્તુને અપશુકન માને છે. જો એ બહાર જતા હોય અને કંઈ સફેદ વસ્તુ સામે લાવું, દહીં છે, દૂધ છે, તો એને અપશુકન માની લે છે. એ તો રાધાબેનની સમજ અવળી છે. બાકી સફેદ વસ્તુથી તો સુકન થાય પણ એમના મગજનો વહેમ બહાર કાઢે કોણ? અને નસીબ જોગે બને છે પણ એવું જ. કંઈ પણ સફેદ વસ્તુ ઘરમાં જોઈને જાય ને બહાર એટલે એમના જોડે અમંગળ થાય જ. એટલે એમના મનમાં પણ વહેમ જ બેસી ગયો છે. આ દુનિયામાં બધા રોગની દવા છે પણ આ વહેમની કોઈ દવા નથી. 100% સાચી વાત છે તમારી. પણ એમના મનમાંથી વહેમ કાઢવો કઈ રીતે એ કહો મને તમે. એ તો હવે એવો કોઈ સમય આવવા દે. કઈ ઘટના બને તો આપણે એને તક કરીશું. ભાભી હવે કેમ છે આથે? સારું છે.
ક્યાં ગઈ છે તારી પેલી ઘરવાળી? આ બાજુમાં ગઈ છે, આવતી જશે. ભાભી, હમણાં હું હિરલ કાકીને ત્યાં ગઈ હતી ને, તો એમની છોકરી સિયા ઇન્ટરવ્યુ આપવા જતી હતી અને હિરલ કાકી એમને દહીં અને ખાંડ ખવડાવ્યું, એ પણ સફેદ વસ્તુ જ છે. કામિની, તું જોજે, હવે એને નોકરી નહીં જ મળે પાક્કું. સિયાને નોકરી પણ મળી ગઈ. શું, દહીં ખાઈને ગઈ તો પણ સિયાને નોકરી મળી ગઈ? પણ નોકરી બહુ ટકશે નહીં, તું જોઈ લેજે. બસ, તમારે તો કઈ પણ વાતે પાછું પડવું જ નથી ને, તમારે તમારો જ કક્કો સાચો છે. કામિની, તું સમજતી કેમ નથી? આ ખરેખર સાચું છે, આ સફેદ વસ્તુથી નુકસાન થાય જ છે. ભાભી, આ માત્ર તમે ખરાબ ગણો છો, બાકી મેં કોઈને નથી સાંભળ્યું કે સફેદ વસ્તુને અપશુકન્ય માને. સમય આવે એટલે હું તને બતાવીશ. સમય આવશે ત્યારે નહીં, હું તમને આજે જ બતાવીશ. હું ને રોહન હમણાં મારા માટે ચેન લેવા જઈએ છે, અમે બંને સફેદ વસ્તુ જોઈને જ જઈશું અને સફેદ વસ્તુ સાથે લઈને પણ જઈશું. હા તો જોજે, તમારા રૂપિયા રસ્તામાં કંઈ પડી જ જશે અને તમારું કામ થશે જ નહીં, તું જોજે. રોહન, ચલો ઊભા થાવ, તમે પણ સફેદ કપડાં પહેરી લો અને હું પણ સફેદ કપડાં પહેરી લો, પછી આપણે બંને સફેદ દૂધ જોઈને જ જઈશું. જોજે, આજે કંઈક તો થવાનું છે, પછી હું તને કહીશ. જોજે, તું સાંભળતી નથી ને પણ. ભાભી, ભાભી બહાર આવો તો જરા. આમ જુઓ ભાભી. બોલો, શું છે? લ્યો ભાભી, જુઓ આ સોનાની ચેન. અને હા ભાભી, અમે સફેદ દૂધ પણ જોઈને ગયા હતા અને સફેદ કપડાં પણ પહેરીને ગયા, તો પણ જો અમારી સાથે કંઈ ના થયું, રૂપિયા પણ ના પડ્યા અને સોનાની ચેન પણ આવી ગઈ. અરે ભાભી, અમને તો ઉલટાનો ફાયદો થયો. આ સોનીને ત્યાં અમને 4% ડિસ્કાઉન્ટ મળ્યું અને રસ્તામાં આવતા હતા ને ત્યારે આ મોબાઈલ મળ્યો. શું, તમને મોબાઈલ મળ્યો? હવે તમે જ કહો, આમાં અમને શું નુકસાન થયું? પણ આ કેવી રીતના બને? સફેદ વસ્તુ તો ઘાતક ગણાય છે અને ઘરની બહાર જો સફેદ વસ્તુ જોઈને જાવ ને તો અમંગળ તો બને જ. પણ ભાભી, આ રહ્યા અમે તમારી સામે, અમને તો કઈ ન થયું. અને હા ભાભી, ચલો હું તમને બીજું પ્રૂફ પણ બતાવું, ચાલો તમે મારી સાથે. ક્યાં લઈ જાય છે પણ મને? અરે તમે ચાલો તો ખરા મારા સાથે હિરલ કાકીના ઘરે, ચાલો. મોટી બેન, હવે આપણે કેસ પણ જીતી ગયા છે, હવે તો એમ થાય છે કે ગામડે ક્યારે જઈએ, બહુ યાદ આવે છે. મને એવું બહુ યાદ આવે છે, ઘણા સમયથી ગયા નથી ને, તો એમ થાય છે કે ગામડે જવું જ જોઈએ. જુઓ ભાભી, મેં તમને વાત કરી હતી ને, આ હિરલ કાકી લોકો સવારે દહીં ખાઈને ગયા હતા, એમનો કઈ જૂના વખતનો કેસ ચાલતો હતો, હે ને હિરલ કાકી તમારે? હા બેટા, એ કેસ ફાઇનલી આજે જીતીને આવ્યા છે. હવે એ લોકો તો સવારે સફેદ દહીં ખાઈને જ ગયા હતા ને, હવે તમે મને કહો આમાં અપશુકન કઈ રીતે થયું? ભાભી, આ માત્ર તમારા મનનો વહેમ છે, બાકી આવું અપશુકન એવું કંઈ ના હોય, આ બધી અંધશ્રદ્ધા છે. અને તમે તો એજ્યુકેટેડ પીપલ છો, તો પછી તમે આમાં કેમ બિલીવ કરો છો? તારી વાત સાચી છે કામિની, અરે હું જ મગજમાં ખોટું એમ લઈને ફરતી હતી. અને હા, આજે મને ખબર પડી ગઈ કે આવું કંઈ હોતું જ નથી, આ તો બસ એક મગજનો વહેમ જ છે. તમારી વાત સાચી છે રાધાબેન,
દુનિયામાં ભગવાને બનાવેલી કોઈ પણ વસ્તુ અપશુકન્ય નથી હોતી, બધું જ શુભ છે, એટલે આવા વહેમ રાખવાના જ નહીં. તો ચલો ભાભી જઈએ આપણે હવે, કે હજુ કંઈ પ્રૂફ જોઈએ છે? ના કામિની, ચાલ જઈએ. અરે આવ્યા છે તો બેસો તો ખરા, ચા પાણી કરીને જાઓ. ના ના આંટી, હું ચા નથી પીતી. કંઈ નહીં, હવે ચા ન પીવો તો કંઈ નહીં, દૂધ બનાવો, આમ પણ શુકન થશે. હા સારું, બનાવી દો બેટાજી. ભાભી આપણને ગમે ત્યારે આ ઘરમાંથી કાઢી મૂકશે, બરોબર ને ભાભી? ઉમા તું તો બરાબર સમજી ગઈ. શંકરભાઈ આ તમારી ઉંમર તો બહુ હોશિયાર છે ને, અને હા આ તમને વેચીને ચણા ખાઈ જશે એવી છે, જરાક ધ્યાન રાખજો. ભાભી તમે લોકો હવે બંધ કરો, મારે નોકરીએ જવાનું છે, અને હું જાઉં ને પછી તમારો લવારો શરૂ રાખજો. ફટાફટ રસોઈ તૈયાર કરજે. દિવાળી કરવા તો માસીને આપણા ઘરે લઈને આવજો, અને મારા સાસુજી એ પણ તને અને શંકરલાલજીને તેડાવ્યા છે. પણ બેન આ દિવાળીના તહેવારો હોય ત્યારે મારે તો મારા ઘરે રહેવું પડે કે નહીં? દિવાળી પછી તમારા ઘરે ધામા નાખવાના છે, અને હા જ્યાં સુધી તમે મને જવાનું નહીં કહો ને ત્યાં સુધી હું હલવાની નથી. તારા જેઠાની નથી દેખાતા, કઈ બહાર ગયા છે? અને હવે એના સ્વભાવમાં કઈ ચેન્જ આવ્યો કે નહીં? બેન મારા જેઠાની તો કાકાજીની ઘરે, મારી કાકીજીની તબિયત ખરાબ છે ને તો તબિયત જાણવા માટે ગયા છે. અને તમને લાગે છે કે મારી જેઠાણીમાં કાંઈ સુધારો આવે? હવે તો દિવસે ને દિવસે વધારે બગડવા લાગ્યા છે. તમારા બનાવી રહ્યા મોઢાના મોડા, અને ઘરમાં વધારે કંકાસ ના થાય ને એટલે હું પણ કાંઈ નથી બોલતી, એટલે જ તેમને ફાવતું ચડી ગયું છે. ઉમા તું ને શંકરલાલ આમ ક્યાં સુધી સહન કરશો? તારા લગ્નને પણ આજકાલ કરતા 5 વર્ષ થઈ ગયા. હું કંઈ તને ચઢાવતી નથી, પણ એક વાર તો એને પરચો બતાવવો જ પડે. એ બાઈને આટલો બધો પાવર કઈ વાતનો છે? મારા જેઠાણીને જ્યારે મારા જેઠ ગુજરી ગયા ને ત્યારે બેંકમાં એના નામના રૂપિયા મૂકીને ગયા છે, અને મકાન છે ને એ પણ એના નામનું કરીને ગયા છે. સાચું કહું બેન તમે નહીં માનો, પણ તમારા બનાવીનો જેટલો પણ પગાર આવે છે ને એ પણ એના હાથમાં બધું રાખી લે છે. એને પૂછ્યા વગર તો આ ઘરમાં પાણી ના પીવાય અમારે, એટલો તો એ રૂઆબ રાખે છે. મને તો હવે શું કરવું ને એ જ નથી સમજ પડતી. જો ઉમા સહન કરવાની પણ હદ હોય છે, તારી જેઠાનીએ બધી હદ પાર કરી નાખી છે, ને શંકરલાલનો સ્વભાવ હું જાણું છું, એ કાંઈ નહીં બોલે, એ બધું હવે તારે જ કરવું પડશે.
હવે તમારી બંને બહેનોની વાતો પૂરી થઈ ગઈ હોય તો બહાર આવવાની તસ્તી લેશો? કેમ ઉમા, આ મોટી બેન આવ્યા એટલે તું તો જેઠાણીને ભૂલી જ ગઈ? બંને કેમના શું ઘૂસપૂસ કરતા હતા? જમનાબેન, તમે તમારી નાની બેનને ચાવી ચડાવતા હતા કે શું? જોજો હો, એવી ભૂલ ના કરતા. ગંગાબેન, બોલવામાં થોડું ધ્યાન રાખો તો સારું. હું અહીં મારી નાની બેનને મળવા આવી છું, ચાવી ચડાવવા નથી આવી. આ એક બે દિવસ તમારા ઘરે રહેવા માટે આવી છું તો તમારાથી સારી રીતે બોલાતું પણ નથી. જમનાબેન, બોલવામાં મારે નહીં પણ તમારે ધ્યાન રાખવાની જરૂર છે. અને એટલું યાદ રાખજો કે તમે તમારી નાની બહેનના ઘરે નહીં પણ મારા ઘરે આવીને બેઠા છો. અને હા, મહેમાન છો તો મહેમાનની જેમ શાંતિથી એક દિવસ રહીને તમે તમારા ઘરે ભેગા થઈ જજો. મોટા ભાભી, મારા પિયરમાં હરીફરીને આ એક જ બહેન છે જે મને મળવા માટે આવે છે, અને એ પણ 12 મહિનામાં એકવાર. તો એ પણ તમારાથી સહન નથી થતું? અને તમારા ભાઈ ને ભાભી અહીં આવીને 15-15 દિવસ પડ્યા રહે છે, અને એના ગધા વેતરા મારી પાસે કરાવો છો, ક્યારે કાંઈ નહીં. અને તો પણ હું એક શબ્દ નથી બોલતી, અને મારી બેન 2 દિવસ રોકાવા માટે આવી છે, તો ત્યારે તો શાંતિ રાખો. મારા ભાઈ ભાભી એમના બેનના ઘરે આવે છે, તારા ઘરે નથી આવતો. અને જ્યારે હવે એ લોકો અહીંયા આવે ને ત્યારે તું તારી આ બેનના ઘરે જતી રહેજે. અને હા, એમના કામ કરવાને જો તને ગોલીપા જેવું લાગતું હોય ને તો તારે અહીંયા રહેવાનું જ નથી. હું 15 દિવસ માટે રસોઈવાળા બેન રાખી લઈશ, મારે તારી કોઈ જરૂર નથી, સમજી લેજે. હા તો જતી જ રહીશ. જ્યારે ને ત્યારે મારું ઘર કર્યા કરો છો? અમે પણ અહીંયા કંઈ મફતમાં નથી રહેતા. આ તમારા દીર આખો દિવસ મહેનત કરે છે ને, મહિનાનો 25,000 પગાર તમારા હાથમાં આપે છે. હવે છે ને આ પાવર બિલકુલ મારા પર તો કરતા જ નહીં. ગંગાબેન, તમને એક વાતનું તો ધ્યાન હશે કે અનિતિની ક્યાંય ગતિ નથી હોતી. તમે હાથે કરીને તમારું માન ગુમાવો છો. મારી બેન જેવી સંસ્કારી અને સહનશીલતા દેરાયનો તમે અંત લેવા બેઠા છો. જોજો હા, કંઈ હાથ ના કર્યા હૈયે ના વાગી જાય. ચાલ બેન, હું જાઉં છું. આજે ઘરમાં કંઈ માથાકૂટ થઈ હતી? હું કામેથી બહારથી આવ્યો તો ભાભી એના રૂમમાં સૂઈ ગયા હતા. તારે અને ભાભીને કંઈ મગજમારી થઈ? શું વાત છે? તમારા ભાભીની તો વાત જ જવા દો, એમની તો વાત જ કરવી બેકાર છે. મારી બેન 12 મહિને 2 દિવસ રોકાવા આવી હતી, પણ તમારા ભાભી એટલા કડવા બેન બોલ્યા ને કે બિચારી આજ સાંજે જતી રહી. એ પણ તમારા ભાભીથી ના જોવાનું. શું જમના બેન આવ્યા હતા? અરે તો તે મને જાણ કેમ ના કરી? તારે મને કહેવાય ને તો હું નોકરીથી વહેલા આવી જાત. મારે પણ એમને મળવું હતું, કેટલા દિવસ થઈ ગયા છે. અરે એને રોકી લેવાય ને ઘરે. શંકર, મારી બેન કંઈ કાયમ રોકાવા માટે નહોતી આવી, 12 મહિને 1 વાર આવે મળવા માટે. અને પણ તમારા ભાભીથી જોવાનું નહીં. બિચારીને એવા કડવા કડવા મેળે સંભળાવ્યા ને કે સાંજે જ રવાના કરી દીધી. ઉમા, એ મોટા ભાભીની વાતનું આપણે મન ઉપર ના લેવાય. એને તો બોલવાની આદત છે, એ બધું બોલ્યા કરે. પણ એ આપણા ઘરના વડીલ કહેવાય, એટલે છે ને એની વાત આપણે મન ઉપર ના લગાડી લેવાય. શંકર, એ આપણા ઘરના વડીલ કહેવાય છે, મારી બેનના ઘરના વડીલ નથી. તેનિયા ચાપલુસી કરવા જાય છે, એમને જે બોલવું હોય ને એ મને ભલે બોલે, પણ મારી બેનનું અપમાન કરવાની શી જરૂર હતી? અને આ તમારા ભાભીને આ ઘર મારું છે, આ ઘર મારું છે એવો બહુ ફાકો છે ને. જોજો હવે કાલ સવારે એમનો એ ફાકો કેવી રીતે હું દૂર કરું છું. એટલે તું શું કરવાની છે ઉમા? જોજે હો, એ મારા ભાભી છે, અને ભાભી તો માં સમાન કહેવાય. તું કંઈ પણ કરતા પહેલા એકવાર વિચાર કરજે. એમનું અપમાન થાય ને એવું બિલકુલ ના કરતી. તમે તો નામ ખાતર ભોળા રાત જ રહ્યા, પણ તમે ચિંતા ના કરો, હું એવું કાંઈ નહીં કરું જેનાથી તમને તકલીફ થાય. પણ હા, જેણે મને 5 વર્ષથી હેરાન કરી છે ને એનો અહંકાર તો હું ઓગાળીને જ રહીશ.
ઉમા આ શું કરે છે? બેગ કેમ પેક કરે છે? ક્યાં જવાની તૈયારી કરે છે? હું એકલી નથી જતી, તમારે પણ મારી સાથે આવવાનું છે. અને હવેથી આપણે બંને મારી મોટી બહેનના ઘરે જવાનું છે. અરે પણ તું આ કેવી રીતે કરી શકે? જો ઉમા, આ દિવાળી જેવો પરબ માથે આવ્યો છે અને તું આ રીતે જવાનું કહે છે? દિવાળી ઉપર કઈ બહાર ન જવાય, દિવાળી તો આપણે આપણા ઘરે જ કરવાની હોય ને. અને સાંભળ, આપણે જઈશું પણ દિવાળી પછી આપણે બેનના ઘરે જઈશું. શંકર, આપણે આપણી બધી દિવાળી આપણા ઘરમાં જ મનાવવાની છે અને તમારા મોટા ભાભીના ઘરમાં તો નથી જ કરવાની. અરે તું આ શું બોલે છે? મને કઈ સમજાતું નથી. મને કઈક સમજાય ને એ રીતે વાત કર. અત્યારે તમારે કઈ સમજવાની જરૂર નથી, થોડો સમય જશે ને એટલે તમને બધું આપમેળે સમજાઈ જશે. સમજાઈ ગયું? અત્યારે બેગ લ્યો અને ચાલો મારી સાથે બહાર. ચાલો. ઉમા, તું અને શંકરભાઈ બંને આમ બેગ લઈને ક્યાં જાવ છો? અને મને કીધું પણ નહીં. મોટા ભાભી, વાત બાત કરવાનો સમય હવે નીકળી ગયો. મારે તમને કોઈ પૂછવાની કઈ જરૂર નથી. હું અને તમારા દિયર આ ઘર છોડીને હંમેશા માટે જઈએ છીએ. તમને તમારું ઘર મુબારક. ઉમા, તું આ શું બોલે છે? તું ભાનમાં તો છો ને? અરે આપણું ઘર આપણે આ રીતે કઈ રીતે છોડી દઈએ? શંકર, 5 વર્ષ પછી તો હું ભાનમાં આવી છું અને તમે શું કહો છો? હા, આપણું ઘર. હા, આ તમારું કે મારું ક્યારે ઘર હતું જ નહીં. આ ઘર તો આપણી મહારાણીનું હતું, જેણે આપણને 5 વર્ષ કેદીની જેમ સાચવ્યા છે. પણ હવે આ કેદખાનામાંથી છૂટવાનો ટાઈમ આવી ગયો છે. ના, હું આ રીતે કઈ નહીં જાઉં. મેં મારા મોટા ભાઈને વચન આપ્યું હતું કે મારી મા સમાન ભાભીને છોડીને હું ક્યારેય નહીં જાઉં. હું નહીં જાઉં, એમને માન સન્માન આપીશ, એમની સેવા કરીશ. અરે મારાથી એમને છોડીને ક્યાંય નહીં જવાય. શંકર, વચન તમે તમારા ભાઈને આપ્યું હતું, મેં નહોતું આપ્યું. અને રહી વાત માન સન્માનની, તો માન સન્માન એની અપાય કે જેને એની કદર હોય. અને તમારે આ મા સમાન ભાભીને લાયક પણ નથી માન સન્માન આપવાને. શંકર, હવે તમારે વિચારવાનું છે કે તમે કોને સાથ આપશો. હું તમારી પત્ની છું, તમે મને સાથ આપશો કે પછી તમારી ભાભીને જેણે તમને નોકર બનાવીને રાખી દીધા છે? ઉમા, મને માફ કરી દે. મેં ખોટા અહંકારમાં આવીને તને અને મારા દીકરા જેવા દિયરને બહુ જ હેરાન કર્યા છે. અરે મેં તો ક્યારેય તમને પોતાના ગણ્યા જ નથી. મને મારા કર્યાનો ખૂબ જ પસ્તાવો છે. રોકાઈ જાઓ, તમારા બંનેને ક્યાંય નથી જવાનું. મોટા ભાભી, આ મગરના આંસુ પાડવાનું રહેવા દો. તમારો સ્વભાવ હું બહુ સારી રીતે જાણું છું. જેટલી વાર તો કાચિંડો રંગ નથી બદલતો ને, એટલી વાર તો તમે રંગ બદલો છો. રહેજો તમે એકલા આ તમારા વિશાળ મહેલમાં અને આ ઘરની દિવાલો પર તમારા હુકમ ચલાવજો. શંકર, તમે મારી સાથે આવો છો કે પછી હું એકલી જતી રહું? Thank you.